કચ્છ સહિત સમગ્ર રાજ્યની હાઈસ્કૂલમાં શિક્ષણ વિભાગના ગાંધીનગર બેઠેલા વરિષ્ઠ અધિકારીઓએ ને ડે ટુ ડેનું રિપોર્ટિંગ કરવું પડશે અને તેઓ હાજરીનું મોનિટરિંગ પણ કરશે પરંતુ આ કામગીરીની સિક્કાની બીજી બાજુ એવી છે કે કચ્છના અંતરિયાળ અને સરહદીય ગામડામાં ઇન્ટરનેટની સમસ્યા ખૂબ જ વિકટ છે ત્યારે ઇન્ટરનેટની સમસ્યામાં આ ઓનલાઈન હાજરીનો પ્રયોગ કેટલો સફળ થશે તે આવનારો સમય કહેશે મોટાભાગના સરહદીય તાલુકાના ગામડામાં આવેલ હાઈસ્કૂલમાં માત્ર ને માત્ર બીએસએનએલ મોબાઈલ ચાલે છે પરંતુ રોજ ઇન્ટરનેટના ધાંધિયા માટે બીએસએલ નું નેટવર્ક કુખ્યાત છે ત્યારે તંત્રની ઓનલાઈન હાજરીનો પ્રોજેક્ટ કેવી રીતે પાર પડશે તે પણ વિચારવાનું રહ્યું કારણ કે ઇન્ટરનેટની સુવિધા સુદ્રઢ બનાવવાની યોજના કેન્દ્ર સરકારના સહારે હોય છે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે નવા ટાવરો ઉભો કરવા માટે વાર્ષિક બજેટમાં પણ સમાવેશ કરવામાં આવતો હોય છે તે મુજબ નવા ટાવર ઊભા કરવામાં આવતા હોય છે જ્યારે ઓનલાઈન હાજરીની સુવિધાનો પ્રોજેક્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે અમલી બનાવ્યો છે પરંતુ ઓનલાઈન હાજરીના પ્રોજેક્ટમાં ઇન્ટરનેટની સુવિધા અનિવાર્ય છે આમ કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ પ્રોજેક્ટની સફળતા માટે જો તાલમેલ સાધવામાં આવશે તો જ આ ઓનલાઈન હાજરીનો પ્રોજેક્ટ સફળ થશે તેમાં શંકાને થાન નથી